એક ખેતીવાળાની કહાની. એક દાડો ઈસુ ઝીલને ધેડે ધેડે એથો ઇતે મનખાની એક મોટી ભીડને બાસંદીરો એથો. એને હમળવાને હરું ઇતરે આખા મનખા આયા કે ઈસુને મેળહેત થકી વાત કરવાને હરું જગાને વસી. ઇતરે હરું ઇતે પાણીમાં ઇબી નાવ ઇપર સડી જો તાં ઇતે બેહે જો અને મનખાને બાસણ દેદો. ઈસુએ એ કહાની હમળાવી એક કિસાન બી ઉરવાને હરું બર્તન નકળ્યો. જરા ઇતે હાથ થકી બીજને વાવી રહ્યો હતો તે કઈક બી વાટી પર પડ્યો પણ ઓલજવે આવેને બીજને ખાઈ લીધો. બીજું બીજ પાણકાવાળી જગા પર પડ્યું. જા ગારકામીથી પાણવાળી જગા પર પડેલો બીજ ઘણો એકદમ ઉગ્યું પણ એને મૂળી જગામાં ઊંડીને જવા હરકી હતી. જ્યારે દાડો નકળ્યો અને ગરમી થાય તો એ પોજા કમલાય અને મરી જા. તે હતું બીજું બી કાંટાને વિષમાં પડ્યું. આણા બીજને બળવું શરૂ કર્યું પણ કાંટાવે એને દબાવી દીધો. એટલે હરું વાટ વાળી જગાઈ પર પડ્યું બીજમાં થકી નકળ્યા પોજામાં થકી કોઈ બી ધાન પેદા નહીં કરી શક્યું. બીજું બી તાજી જગાઈ પર પડ્યું. એ બીજ મોટો થયું અને જેટલો બી વાયવો હતો એનામાં થકી 30, 60 અને 8 તકે હો ગુણા ધાન પેદા કર્યું. જે કઈ બી પરમેશ્વરને વહી સાલવા માંગે હે એટલે આની વાત પર ધ્યાનજી હો કર્યો હે. આની કહાવતને સેલને ઉલઝનમાં દર દીધી. એટલે હારું ઈસુએ વ્યાખ્યા કરી ઇતે બીજ પરમેશ્વરનું વસન હે. ઇતે વાટ એક એવો આદમી હે જે પરમેશ્વરના વસનને સાંભળે હે પણ એને સમજતો નહીં. ત્યારે શેતાન એને કનહો વસન સોરે લે હે. અર્થાત શેતાન એને વસનને સમજવા થકી સીટી રાખે હે. ઇતે પાણકાવાળી સગા એવો આદમી હે જે પરમેશ્વરના વસનને સાંભળે હે અને આનંદ હાથે એને ગ્રહણ કરે હે. પણ જ્યારે મુશ્કેલ ટાઈમ આવે યા જ્યારે બીજા મનખા સતાવે તે ઇતે પરમેશ્વર થકી છીટી જતો રહે. અર્થાત ઇતે પરમેશ્વર ઉપર બરોહો કરવો બંધ કર દે હે. ઇતે કાંટાવાળી જગા એવો આદમી હે જી પરમેશ્વર ના વસન ને હમળે હે પણ ઇતે ઘણી ખરી વાત ને બારામાં ચિંતા કરવી શરૂ કર દે હે અને ઇતે ઘણો ધન કમાવાની કોશિશ કરે હે અને ઇતે ઘણી સીઝને લાવવાની કોશિશ કરે હે. થોડાક ટાઈમ ને બાદ આવું ઇતે પરમેશ્વર ને પ્રેમ કરવા હરકો નહીં. એટલે હારું જી અને પરમેશ્વર ના વસન થકી જી હિક્યો એ થો ઇતે એને પરમેશ્વરને ખુશ કરવામાં ને કામ લાગ્યું હે. ઇતે ગોને ઠાગરને વાણ્યા હે જે કઈ ધાન પેદા નહીં કરતો. પોણે તાજી જગાઈ આદમી હે જે પરમેશ્વરના વસનને સાંભળે હે એની ઉપર વિશ્વાસ કરે હે અને અનાજ પેદા કરે હે.